માનવ સંસાધન સંચાલન શું છે એ કર્મચારી સંચાલક કેવા હોવા જોઈએ અત્યારના સમયમાં કર્મચારી સંચાલનનો જે કોન્સેપ્ટ છે એ કેટલો અગત્યનો છે આ બધા ટોપિક ઉપર બેઝિક ડિસ્કશન કર્યું યુનિટ વનમાં ત્યારબાદ આ સબ્જેક્ટના યુનિટ ટુમાં આપણે કર્મચારીની ભરતી પસંદગી વિશે વાત કરી કે યોગ્ય કર્મચારીની યોગ્ય સમયે કઈ રીતે યોગ્ય સંખ્યામાં ભરતી કરવી અને એને ટકાવી રાખવા કર્મચારી ભરતી કઈ રીતે કરવામાં આવે છે એની પદ્ધતિઓ એના પ્રાપ્તિ સ્થાનો પસંદગી કર્મચારીની કઈ રીતે થાય એની પ્રોસિજર વિધિ એના અવરોધો કર્મચારીની ભરતી કર્યા પછી એમને બઢતી આપવામાં આવે તો એ કઈ રીતે હોવી જોઈએ એમને અપકર્ષ આપવામાં આવે એટલે કે પ્રમોશન એન્ડ ડિમોશન બઢતી અને અપકર્ષ તો એ કઈ રીતે હોવું જોઈએ

અને હવે આપણે યુનિટ ફોર જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું ટાઇટલ છે ટ્રેનિંગ તાલીમ આ શબ્દથી તમે બધા પરિચિત છો અને તમારે ટ્વેલ્થમાં જે બીઓ સબ્જેક્ટ આવતો એમાં તમે તાલીમ વિશે કંઈક ને કંઈક શીખેલા હશો બરાબર છે ને તાલીમ શબ્દ રૂટિનમાં પણ આપણે સાંભળેલો છે તો હવે આ તાલીમ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે આ યુનિટમાં તાલીમનો બેઝિક ડિસ્કશન એનો અર્થ વ્યાખ્યા એના પ્રકારો પદ્ધતિઓ કઈ રીતે આપવામાં આવે છે તાલીમ પછી તાલીમ અને વિકાસનો તુલનાત્મક અભ્યાસ કે એ બંનેમાં શું ડિફરન્સ છે પછી અલગ અલગ સંચાલકે સપાટીઓ એ જે કર્મચારીઓ કામ કરતા હોય એમને તાલીમ આપવાની અલગ અલગ મેથડ્સ તાલીમના ફાયદા અસરકારક તાલીમ માટેના સૂચનો આ બધા વિષય આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું સ્ટાર્ટિંગ ફ્રોમ બેઝિક ડિસ્કશન ઓફ ટ્રેનિંગ ટ્રેનિંગનું જો આપણે બેઝિક ડિસ્કશન કરીએ તો હવે આપણે એ ખબર છે કર્મચારીની ભરતી પસંદગી શીખ્યા પછી કે કોઈ કર્મચારી છે એને એ અગર યોગ્ય લાયકાત ધરાવતા હોય ગુણો ધરાવતા હોય એની લેખિત અને મૌખિક કસોટીઓ એનો ઇન્ટરવ્યૂ લઈ અને પછી જ એને કોઈ જે કોઈ પોસ્ટ માટે એમની નિમણૂક કરવામાં આવતી હોય અપોઇન્ટમેન્ટ આપવાની હોય એ આપવામાં આવે છે ઇટ મીન્સ કે યોગ્ય કર્મચારીને જ નિમણૂક મળે છે જે કર્મચારી પાસે એ પોસ્ટને ન્યાય આપવા માટે જરૂરી લાયકાત ગુણો હોય એને જ બટ છતાં પણ એકમમાં તદ્દન નવા આવનાર કર્મચારી જે છે એમને એકમની કામગીરી વિશે ખ્યાલ નથી હોતો એનો અનુભવ નથી હોતો કામગીરી વિશે મૂંઝવણ હોય છે નવા કર્મચારી તરીકે નવા વાતાવરણમાં એમને એકરૂપ થવામાં સમય લાગે છે તો આ માટે એમને ઇન્ડક્શન પ્રારંભિક પરિચય આપવામાં આવે છે જેનો આપણે કર્મચારીની ભરતી પસંદગી પછી બેઝિક ડિસ્કશન કર્યું હતું તો પ્રારંભિક પરિચયના શરૂઆતના તબક્કામાં એમને એકમનો જે છે પરિચય આપવામાં આવે છે શું પરિચય આપવામાં આવે છે એ વિશે પણ આપણે ઇન્ડક્શન પ્રારંભિક પરિચય ટોપિકમાં ડિસ્કશન કરેલું હતું પ્રારંભિક પરિચયથી શું થાય કે કર્મચારી જે છે એમનામાં આત્મીયતાનો ગુણ આવશે નવા વાતાવરણ સાથે એ ઓતપ્રોત થઈ જશે અને એને એકમમાં એક ફેમિલિયર એન્વાયરમેન્ટ મળશે અને અગર શરૂઆત સારી હોય તો આગળની કારકિર્દી જે છે એ વધારે સારી બને છે અને એના માટે કર્મચારીને ઉત્સાહ રહે છે આપણે કહીએ છીએ ને કે વેલ બિગન ઇઝ હાફ ડન મતલબ શરૂઆત સારી હોય તો એ ત્યાં કામ અડધું પૂરું થઈ ગયું એમ કહેવાય એટલે આ ઇન્ડક્શન જે છે એને એમાં પ્રારંભિક પરિચયને એકમનો આપવામાં આવે છે પ્રારંભિક પરિચય વિશે વધારે ડિસ્કશન આપણે કર્મચારીની ભરતી પસંદગી પછીનો જે ટોપિક મેં લીધો હતો યુનિટ ટુમાં એમાં કરેલું હતું સો આઈ એમ નોટ discussing uh, much deeper uh, about that હવે આપણે વાત કરીએ તાલીમ વિશે કે ચલો પ્રારંભિક પરિચયમાં તો એકમ વિશે નોકરી જે એમને કરવાની છે એના વિશે કર્મચારીની પ્રવૃત્તિઓ વિશે કારખાના કે એકમના વાતાવરણ વિશે ત્યાંની ફેસિલિટીઝ વિશે જે ડિપાર્ટમેન્ટ ખાતામાં એમણે કામ કરવાનું છે કર્મચારીએ એના વિશે કર્મચારી માલિક સંબંધો વિશે કર્મચારીના ઉપરી અધિકારી અને એની હાથ હેઠળ ના અધિકારીઓ વિશે એને માહિતગાર કરવામાં આવે છે બટ તેમ કામ પૂરું નથી થતું આપણે જાણીએ છીએ કે આપણે જે કર્મચારીને અપોઇન્ટ કરેલા છે એ યોગ્ય લાયકાત અને ગુણો ધરાવે છે બટ સ્ટીલ એ એમને પોલિશ કરવા જરૂરી છે મતલબ કે જે કામ એમને કરવાનું છે એ કામ માટે એમને પ્રિપેર કરવા જરૂરી છે એ પ્રેક્ટિસથી હોય કે મેન્ટલી હોય એટલે એમની સ્કિલમાં આવડતમાં વધારો કરવાનો હોય એમને મહાવરો આપવાનો હોય કે એમને માનસિક રીતે તૈયાર કરવાના હોય એ કરવું પણ જરૂરી છે તો એ માટે એમને આપવામાં આવે છે તાલીમ તાલીમના આપણે ડેફિનેશનની વાત કરીએ કે અર્થની વાત કરીએ રાધર તો તાલીમ એટલે કર્મચારીને તેના કાર્ય અંગે જ્ઞાન આપવું એનામાં રહેલી છુપી અને સુષુપ્ત શક્તિઓનો એને પરિચય કરાવવો અને કાર્યની ફરજો અનુસાર એનું ઘડતર કરવું દરેક વ્યક્તિ જે છે એની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ રહેલું હોય આપણે એમ કહીએ કે આ હોશિયાર છે ને આ ઠોઠ છે તો ઇટ ઇઝ રોંગ કોઈ પણ વ્યક્તિ જે છે એની અંદર કંઈક તો શક્તિ રહેલી હોય હા એવું બને કે એક વ્યક્તિમાં કંઈક એક પ્રકારની શક્તિ હોય બીજી વ્યક્તિમાં કંઈક બીજા પ્રકારની શક્તિ હોય બધી વ્યક્તિ પાસે સમાન શક્તિઓ નથી હોતી અને કુદરતે આપણને એવી રીતે બનાવેલા પણ નથી બીકોઝ સમાજમાં બધા પ્રકારની આવડત જ્ઞાન ધરાવતા લોકોની જરૂર પડશે કોઈ એક પ્રકારની આવડત ધરાવતા લોકોથી સમાજ કે દુનિયા જે છે એ સંપૂર્ણ નથી એટલે કુદરતે બધાને આગવી આવડત શક્તિઓ આપેલા છે એટલે ક્યારે એમ ન કહી શકાય કે કોઈ વ્યક્તિને કાઈ નથી આવડતું કે કે ચાલે એમ નથી કે એ કે પોતાનું સ્થાન બનાવી શકે એમ નથી ટુ સે ધેટ ઇઝ રોંગ બટ યસ એ ઓળખતા આવડવું જોઈએ એ વ્યક્તિને અથવા તો એ વ્યક્તિ પાસે જેણે કામ કઢાવવાનું છે એમને એમની છુપી શક્તિઓને ઓળખતા આવડવું જોઈએ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તમારા સ્ટુડન્ટ્સમાં એ તમારો ફ્રેન્ડ સર્કલ હોય તમે જોતા હશો કોક ભણવામાં હોશિયાર હોય તો એ હંમેશા ફર્સ્ટ ડ્રોન્ક લાવે અથવા તો સારા પર્સન્ટ લાવે તમારા ગ્રુપ સૌથી વધારે એનું બધું વર્ક રેડી હોય સ્ટડીઝમાં એને જેટલું પણ ચાલેલું હોય બધું આવડતું હોય આતે તો એ વ્યક્તિ અભ્યાસમાં આગળ છે પછી કોઈ વ્યક્તિ ડ્રોઈંગમાં આગળ હોય તો એની આવડત છે એ કંઈ પણ વસ્તુ સરસ રીતે એને ડ્રો કરતા આવડતી હોય ડ્રોઈંગ ઇઝ ઓલસો એન આર્ટ વિચ

એ પણ બહુ જરૂરી છે બીકોઝ આપણામાં બધી આવડત હોય પણ ઘણી વખત એવું થતું હોય કે કોઈ મુસીબત આવે કે કોઈ ક્રાઇસિસની કન્ડિશન આવે કટોકટીની સ્થિતિ આવે એમાં આપણે બધું જ ભાન ભૂલી જઈએ તો એ પણ વસ્તુ અગત્યની છે કે એ સમયે તમારું ધીરજ તમે નાખો તમારી હિંમત તમે નાખો તો દેર આર લોટ ઓફ ક્વોલિટીઝ લોટ ઓફ સ્કિલ્સ ડિફરન્ટ હ્યુમન બિંગ્સ પઝેસ તો અગર આપણે કર્મચારીની વાત કરીએ તો એમાં પણ એનામાં જે છુપી શક્તિઓ રહેલી છે સુષુપ્ત શક્તિઓ છે જે એને બહાર કાઢવી એ તાલીમ દરમિયાન કરવામાં આવે છે તમને ઘણી વખત સ્કૂલમાં અનુભવ હશે એઝ તમે ફર્સ્ટ ઈયરમાં જ છો અને બીકોઝ ઓફ કોરોના આપણે ક્લાસમાં જે છે એ લાઈવ સ્ટડીઝ નથી કરી રહ્યા લેક્ચર નથી ચાલી રહ્યા એટલે આ વસ્તુ તમને આપણી કોલેજમાં એક્સપિરિયન્સ નહીં થઈ હોય બટ તમે સ્કૂલમાં શેર કરી હશે કે ઘણી વખત તમને ક્લાસમાં આગળ બોલાવી અને કંઈક બોલવાનું કહેવામાં આવે ઘણી વખત તમને સ્કૂલમાં કોઈ ફંક્શન્સ થતા હોય તો એમાં કંઈક પરફોર્મ કરવાનું કહેવામાં આવે કોઈ પણ તમારું કૃતિ તો એ શું છે કે તમને ખબર ના હોય કે હું આ કરી શકીશ તમને એમ હોય કે મારાથી તો કોઈનું તમે જોયેલું હોય કે કોઈ વ્યક્તિ સ્પીચ આપતી હોય વક્તૃત્વમાં ક્લાસમાં આગળ આવીને કંઈ બોલતા હોય કોઈ તમને ટીચરે વર્ક આપેલું હોય યાદ રાખવાનું કે આટલું બધું પ્રિપેર કરીને આવજો તો કોઈ વ્યક્તિ બધે બધું બહુ બધું હોય અઘરું હોય આપણે યાદ ન રહેતું હોય કોઈ સ્ટુડન્ટ હશે એ બધું બોલી જશે મોઢે ક્લાસમાં આપણે એમ થાય કે મારાથી આ કોઈ દિન થાય હો આણે ભલે કર્યું પછી જ્યારે આપણો ક્યારેક ટર્ન આવે વૉલન્ટરી તો જનરલી સ્ટુડન્ટ્સ બહુ લેગમેત થતા હોય છે નથી કરતા હોતા પહેલ બટ ઘણી વખત તમને ટીચર દ્વારા કે પ્રોફેસર દ્વારા પુશ કરવામાં આવે કે યસ તમારે આ કરવાનું છે એઝ અ

એમ થાય ઓહ મને વાંચ્યું ગોળ બધું જ હોય પ્રિપર બધું કર્યું હોય અને એક્ઝામ દેવા જતા હોય ત્યારે ઓહ મને તો કંઈ જ આવડતું નથી મને કંઈ યાદા જ નથી સિલેબસ આખો ગોળ ગોળ મગજમાં જે છે એ મિક્સ થઈ ગયો છે બટ જ્યારે તમે એક્ઝામમાં બેસો બે મિનિટ આંખ બંધ કરી અને શાંતિ લેવાની મન મગજને શાંત કરવાનું વિચારો બીજા કરવા નહીં આજુબાજુ જોવું નહીં અને એક પ્રકારનું આપણે કહીને મેડિટેશન કરવું ઊંઘ ન આવી જાય એ રીતે બસ એ બે મિનિટ તમે એક્ઝામ હોલમાં તમારી સીટ પર બેસી અને તમે આંખ બંધ કરી અને રિલેક્સ થઈ જાઓ બધા વિચારોને સ્ટોપ કરી દેવાના આજુબાજુ કે જોઈને નવા વિચારોને આમંત્રણ નહીં આપવાનું અને પછી તમારી સામે જ્યારે ક્વેશ્ચન પેપર આવે અને તમારો જે જુસ્સો વધે કે યસ ફર્સ્ટ ક્વેશ્ચન આ તો રેડી છે સેકન્ડ પણ મેં વાંચેલો છે થર્ડ યસ પણ યાદ છે ફોર્થ ફાઇન આ તો મને આવડે જ છે અને પછી તમારો જે જુસ્સો વધે અને તમે લખવાનું સ્ટાર્ટ કરી દો તો આપણ તમારી છુપી શક્તિઓ બહાર આવી તમારી એક્ઝામ છે એટલે તમે આપવા જાઓ છો મોસ્ટ ઓફ આપણે એવું વિચારતા હોઈએ કે હું એકવાર ઘરે પ્રેક્ટિસ પેપર આપીશ વોલેન્ટરી એક ક્વેશ્ચન પેપર છે હું અટેમ કરીશ પણ મોસ્ટ ઓફ કેસમાં આ વસ્તુ જે છે એ આપણે અમલમાં મૂકી શકતા નથી બીકોઝ એ વોલેન્ટરી છે આપણે ઈચ્છા પડે તો કરવાનું છે અને એ વસ્તુ ક્યારેય શક્ય બનતી નથી પણ જ્યારે એક્ઝામમાં તો તમારી ઈચ્છા પડે તો દેવા જવાનું એવું ન હોય આપવી જ પડે ત્યારે તમારી જે છુપી શક્તિઓ બહાર આવે એ પણ એક પ્રકારની ટ્રેનિંગ થઈ તો આ રીતે કર્મચારીની અંદર પણ જે શક્તિઓ રહેલી હોય એનો એને પરિચય કરાવવો કે યસ યુ કેન ડુ ઇટ આપણે કહીએ ને પ્લેગ્રાઉન્ડમાં પણ કોઈ ગેમ ચાલુ હોય તો આપણે ચેરઅપ કરતા હોઈએ ઓડિયન્સમાં રહીને યસ યુ કેન ડુ ઇટ તો એ જે છે એને એ વસ્તુની બહુ જરૂર છે કોઈ પણ વ્યક્તિને કર્મચારી હોય કે નોર્મલ માણસ તો એ જે છે એ મોટિવેશન એ કરવા માટેનું એને ટ્રેનિંગ આપવી તાલીમ આપવી એ જરૂરી છે અને કાર્ય અને ફરજો અનુસાર એનું ઘડતર કરવું ડિક્શનરી માં આપણે અગર ટ્રેનિંગ શબ્દનો અર્થ જોઈએ તો એ કઈક આવો છે તાલીમ એટલે અમુક પ્રકારની કળા ધંધો કે વ્યવસાય લક્ષી માર્ગદર્શન જે કોઈ કામ એને કરવાનું છે એનું એને માર્ગદર્શન આપવું એનો બીજો અર્થ એમ પણ થઈ શકે કે તાલીમ એ હેતુપૂર્વકનું વ્યવસ્થિત આયોજન છે કે જેમાં માણસો કોઈ પણ કક્ષાએ પોતાનું કામ સૌથી અસરકારક રીતે કરી શકે કાર્ય ચોક્કસાઈપૂર્વક કાર્યક્ષમ રીતે અસરકારક રીતે કરવાની કળાને તાલીમ કહી શકાય જે કામ કરવાનું છે એ બેસ્ટ રીતે કરવું કામ કરવાની રીત બધાની અલગ અલગ હોય અમુક વ્યક્તિને તમે કામ સોંપો એ બહુ જ સરસ રીતે કરે આપણને કોઈ ટેન્શન ના હોય કોન્ફિડન્સ હોય કે યસ એ વ્યક્તિને કામ સોંપેલું છે પરફેક્ટ કરશે બેસ્ટ જે શક્ય હશે એટલું શ્રેષ્ઠ રીતે કામ કરશે અને અમુક વ્યક્તિને કામ સોંપેલું હોય તો એ હાલ હલાવી દઈએ આપણે એમ કહીએ ને ચાલી જાય એવું બસ ખાલી કહેવાય કે કર્યું એ એ એ પ્રકારનું તો પણ એક કળા છે કે કે વ્યક્તિ એવી રીતે કામ કામ કરે શ્રેષ્ઠ શ્રેષ્ઠ હોય શક્ય એટલું કાર્ય ચોક્કસાઈ પૂર્વક અને કાર્યક્ષમ રીતે અસરકારક રીતે કરવાની કળાને તાલીમ કહી શકાય જ્યાં સુધી બુદ્ધિ વલણ વર્તન અંગેના નિર્ધારિત ધ્યેયો હાંસલ ન થાય ત્યાં સુધી તાલીમ દ્વારા કંઈક કહેવાનું બતાવવાનું અને નિરીક્ષણ કરવાનું છે માઇકલ જોસિયસ નામના એક છે 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 એમણે ડેફિનેશન આપી આપી વ્યાખ્યા કે કે તાલીમ એ એવી પ્રક્રિયા જે દ્વારા અમુક ખાસ પ્રકારના કરવા માટે કર્મચારીઓની અભિરુચિ કુશળતા અને યોગ્યતામાં વધારો થાય તમે જો અમુક કામ તમને જ્યારે આવડતું નહીં હોય ત્યારે એ કામ કરવાનું તમને બહુ જ કંટાળો આવશે ઇરિટેશન થશે ઈચ્છા નહીં થાય અણગમો થશે બટ જ્યારે તમને થોડું થોડું એ કામ આવડવા લાગશે ભલે એ કોઈ તમારો અકાઉન્ટનો પ્રેક્ટિકલ સમ હોય કોઈ મેથ્સના દાખલા હોય ઘરનું કોઈ કામ હોય cooking હોય બહારનું કોઈ કામ હોય કોઈ પણ પ્રકારની કોઈ નવી કલા તમે શીખતા હોય કંઈક નવા classes તમે કરતા હોય ગમે તે કામ તમે લઈ લો જ્યારે નહીં આવડતું હોય તેમ તમને એમાં અભિરુચિ કે રસ ક્રિએટ નહીં થાય interest ક્રિએટ નહીં થાય બટ જ્યારે તમે થોડુંક શીખશો ને પછી તમને વધારે શીખવાની ઈચ્છા જાગશે અને તમને એ કામ કરવાની મજા આવશે તો આ તરફ આ ટ્રેક ઉપર કર્મચારીને લઈ જવા માટે એને ટ્રેનિંગ આપવામાં આવે છે એક બીજી સી આર ડડલી એક્સપર્ટ છે એમની પણ ડેફિનેશન આપેલી છે તમારી બુકમાં તમે એ રેફર કરી શકો છો પેજ નંબર વન ટ્વેન્ટી ટુ ઉપર તો આ રીતે જે છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે અને બીજું કે આ ટ્રેનિંગનો કોન્સેપ્ટ કોઈ નવો કોન્સેપ્ટ નથી ટ્રેનિંગ જે છે એ પ્રાચીન કાળથી આપવામાં આવે છે બસ એના સ્વરૂપો બદલાય છે ને તમારે રસોઈ શીખતા હોય તો તમને ઘરે મમ્મી રસોઈ શીખવાડે તો એમાં અને તમે બારે ક્લાસીસમાં શીખવા જાઓ અથવા તો તમે યુટ્યુબમાં વિડીયો જુઓ અથવા તો તમે ટીવીમાં કોઈ કુકિંગ શો જુઓ બધી ટ્રેનિંગ જ છે મમ્મી શીખવાડે છે ઇન્ટરનેટ પર યુટ્યુબ જોવો છો વાંચો છો રેસીપી ટીવીમાં જુઓ છો કે બાર ક્લાસીસમાં શીખવા જાઓ છો તમારી ફ્રેન્ડ શીખવાડે છે એવરીથીંગ ઇઝ સેમ બધું ટ્રેનિંગ જ છે બટ બધાના સ્વરૂપો અલગ અલગ હોય બધાની મેથડ અલગ અલગ હોય એ રીતે ટ્રેનિંગ જે છે એ પ્રાચીન સમયથી ચાલી આવે છે બટ એની માત્ર મેથડ જે છે છે એ ડિફરન્ટ હોય એનું સ્વરૂપ કદાચ પહેલા નતું એ હવે આવવા લાગ્યું છે સમયમાં અને તાલીમ જે છે એનું મહત્વ કે અગત્યતા વિશે કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તાલીમ પામેલ કર્મચારી જે છે એ ખુદ માટે સંસ્થા માટે અને ઇવન સમાજ અને રાષ્ટ્ર માટે પણ એક અગત્યની એક અમૂલ્ય મિલકત સમાન છે કારણ કે એ તાલીમ પામેલ વ્યક્તિ જે છે વસ્તુની ગુણવત્તા સુધારી શકે ઉત્પાદકતા વધારી શકે અને કુલ ઉત્પાદન પણ વધારી શકે કે જે ultimately સંસ્થા સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી છે અને અળઘડ વ્યક્તિ હોય તો એનાથી બગાડ વધારે થાય વસ્તુ બગડી જાય તો બીજાને નુકસાન થાય વસ્તુ વાપરનારના રે એ બધા નુકસાનો તાલીમના અભાવમાં જોવા મળે છે અને તાલીમ જે છે એ ઈવન કોઈ પેઢીમાં કર્મચારી માટે જ નહીં પણ રમતગમતથી લઈ અને યુદ્ધ સુધી અગત્યની છે અગર યુદ્ધ કરવું હોય તો એમાં પણ ટ્રેન્ડ યોદ્ધા હોય તાલીમ પામેલ યોદ્ધા હોય એ સરસ રીતે યુદ્ધ જે છે એ પાર પાડી શકે અને તાલીમ જે છે એ કર્મચારી સંચાલનના પાયાનો પથ્થર છે એ બિલ્ડિંગ સ્ટોન છે એના ઉપર કર્મચારી સંચાલન જે છે એ આખું ઉભેલું છે તાલીમ પામેલ કર્મચારી કામ પર કાબુ જમાવે છે અને એ કામ જે છે એને સરસ રીતે કરી શકે છે તો આ થયું તાલીમનું બેઝિક ડિસ્કશન That is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.drivika at gmail.com. Thank you.